नमस्कार विद्यार्थी मित्रों, गया जीनीटना लेक्चर में अपने चैप्टर नंबर 4 समतल में गति आ चैप्टर ना अगाउनी जीनीटनी एग्जाम में पूछायला કેટલા क्वेश्चन એ આપણે લાસ્ટ જીનીટના લેક્ચરમાં સોલ્વ કરતા હતા. ત્યાર પછી આજે પણ આપણે આ જ ચેપ્ટર નંબર 4 ના આગળની એક્ઝામમાં પૂછાયેલા કેટલાક જીનીટના એમસીક્યુ સોલ્વ કરી અને આજે આપણે આ ચેપ્ટર 4 એની પૂર્ણાવતિ કરીએ. બરાબર છે? તો આજનો આપણો પહેલો એમસીક્યુ કઈક આવો છે. જો એની રકમ મે બોર્ડ ઉપર લખેલી છે. પ્રશ્ન નંબર 1 શું કહે છે રકમ? तो के एक कण એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના સ્થાન સદિશ xy નીચે પ્રમાણે મળે છે. ટૂંકમાં એક કણ એ xy સમતલમાં એટલે કે દ્વિપરિમાણમાં ગતિ કરે છે. બરાબર છે? અલગ અલગ સમયે એના સ્થાન આપણને આપેલા છે. t 0 સમયે સ્થાનનો x યામ 2 મીટર અને y યામ 3 મીટર છે. t 2 સેકન્ડે સ્થાનનો x યામ 6 મીટર અને y યામ 7 મીટર છે. t 5 સેકન્ડે સ્થાનનો x યામ 13 મીટર અને y યામ 14 મીટર છે. તો t 0 સેકન્ડ થી t 5 સેકન્ડ સુધી કણનો સરેરાશ વેગ શોધો. બરાબર? અહીંયા આપણે કણનો સરેરાશ વેગ શોધવાનો છે. સરેરાશ વેગનું આપણી પાસે સૂત્ર છે, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો. બરાબર? તો અહીંયા આપણે t 0, t 2 અને t 5 આવા અલગ અલગ ત્રણ સમય આપેલા છે. આને આપણે પ્રારંભિક સમય કહીશું અને આને અંતિમ સમય કહીશું. પ્રારંભિક સમયે જે સ્થાન છે એને પ્રારંભિક સ્થાન સદિશ કહેવાય. તો પ્રારંભિક સ્થાન સદિશ એને હું r1 વડે દર્શાવું. તો પ્રારંભિક સ્થાન સદિશ r1 બરાબર સ્થાનનો x યામ 2 છે. બરાબર છે? એટલે એનો એકમ સદિશ શું થાય? 2i k. પછી સ્થાનનો y યામ 3 મીટર છે અને y અક્ષ પરનો એકમ સદિશ કેટલો થાય? 3j k. બરાબર? તો આ આપણને મળી ગયું t 0 સમય પદાર્થનું સ્થાન એટલે એનો પ્રારંભિક સ્થાન સદિશ r1. હવે આપણે અંતિમ સમયે એનો અંતિમ સ્થાન સદિશ શોધીએ. અંતિમ સમય કેટલો? 5 સેકન્ડ. ત્યારે સ્થાન સદિશ એનો x યામ 13 અને y યામ 14 છે. તો અંતિમ સ્થાન સદિશ એને હું r2 કહું. તો r2 બરાબર શું થશે? 13 i કેપ પ્લસ y યામ કેટલો છે? 14 j કેપ. આપણે પ્રારંભિક સ્થાન સદિશ મળ્યો, અંતિમ સ્થાન સદિશ મળ્યો. હવે પ્રારંભિક સમય કેટલો છે? t1 0 અને અંતિમ સમય કેટલો છે? 5. તો એને હું લઉં t2 5 સેકન્ડ. હવે સરેરાશ વેગનું આપણી પાસે સૂત્ર છે, સરેરાશ વેગ બરાબર અંતિમ સ્થાન સદિશ એટલે r2 માઈનસ પ્રારંભિક સ્થાન સદિશ એટલે r1 છેદમાં અંતિમ સમય એટલે t2 માઈનસ પ્રારંભિક સમય એટલે t1. એટલે કે સ્થાન સદિશમાં થતો ફેરફાર અને સમયગાળો. બરાબર? તો સરેરાશ વેગ બરાબર r2 કેટલા છે? 13 i કેપ પ્લસ 14 j કેપ માઈનસ r1 કેટલા છે? ઓકે, 2 i કેપ પ્લસ 3 j કેપ છેદમાં t2 એટલે 5 માઈનસ t1 એટલે 0. લખવાની જરૂર નથી. હવે આપણે બાદબાકી કરવાની છે. 13i માઈનસ 2i, 13 માંથી 2 જાય તો કેટલા વધે? 11 i કેપ પ્લસ આ 14i માઈનસ 3i, કારણ કે આ માઈનસ ને આ પ્લસ એટલે માઈનસ પ્લસ માઈનસ થશે. તો 14 માંથી 3 જાય, કેટલા વધે? 11 j કેપ છેદમાં 5. આના બરાબર આ બંને માંથી આપણે 11 કોમન કાઢી લઈએ તો કૌંસમાં શું આવશે? i કેપ પ્લસ j કેપ છેદમાં 5. બરાબર? તો આ આપણને મળી ગયો સરેરાશ વેગ, 11 ના છેદમાં 5 i કેપ પ્લસ j કેપ, ઓપ્શન નંબર d. બરાબર? તો આ રીતે આપણે આ પ્રશ્ન સોલ્વ કરી શકીએ.
બરાબર કે જેમાં તમને અલગ અલગ સમય ગાળો આપેલો હતો અલગ અલગ સમયે પદાર્થનું સ્થાન x અને y આપેલા હતા બરાબર તો આપણે સરેરાશ વેગ શોધવાનો હતો આ સરેરાશ વેગ 11 ના છેદમાં 5 i plus j કે ભાવે બરાબર ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ આ પ્રશ્ન અગાઉની ai પેપરે અને pmt એક્ઝામ ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે બરાબર હવે જુઓ પ્રશ્ન નંબર 2 એમાં આપણે કીધું છે કે જો સદિશ a બરાબર cos ઓમેગા t i કેપ + sin ઓમેગા t j કેપ અને સદિશ b બરાબર cos ઓમેગા t ના છેદમાં 2 i કેપ + sin ઓમેગા 2 ના છેદમાં 2 j કેપ સમયના વિધેયો છે તો ક્યાં t સમયે આ બંને સદિશો પરસ્પર લંબ થશે તો એ પરસ્પર લંબ સદિશો હોય તો એમની વચ્ચેનો ખૂણો કેટલો હોય 90 ડિગ્રી બરાબર તો બે સદિશો છે સદિશ a ડોટ સદિશ b બરાબર આવી રીતે બે સદિશો લંબ હોય તો એને આવી રીતે દર્શાવાય સદિશ a ડોટ સદિશ b આનો મતલબ શું તો કે આ બંને સદિશો એકબીજાને લંબ છે એના બરાબર શું આવે 0 a ડોટ b બરાબર શું આવે 0 હવે સદિશ a આપણને આપેલો છે કેટલો છે તો કે cos ઓમેગા t ઇનટુ i કેપ + sin ઓમેગા t ઇનટુ j કેપ આ સદિશ a ઇનટુ સદિશ b શું આપેલું છે તો કે cos ઓમેગા t ના છેદમાં 2 i કેપ + sin ઓમેગા t ના છેદમાં 2 j કેપ બરાબર શું આવશે 0 ખ્યાલ આવે છે આપણે એવો સમય શોધવાનો છે કે એ સમયે આ સદિશ a અને સદિશ b બંને એકબીજાને પરસ્પર લંબ હોય તો બે સદિશો પરસ્પર લંબ હોય તો આપણે બે સદિશોના અદિશ ગુણાકારની અંદર ભણી ગયા સદિશ a ડોટ સદિશ b બરાબર 0 લખાય સદિશ a આપણને આ આપેલો છે સદિશ b આ આપેલો છે આ બંને વચ્ચેનો આ ડોટ પ્રોડક્ટ છે એના બરાબર આપણે 0 લખી શકીએ ક્લિયર હવે અહીંયા ઓમેગા t બરાબર એ સમયનો વિધેય છે ઓમેગા એટલે કોણીય આવેગ બરાબર છે અહીંયા પણ ઓમેગા t છે એ સમયનું વિધેય છે ઓમેગા કોણીય આવૃત્તિ t શું છે સમય છે બરાબર છે હવે આનો આપણે આની સાથે ગુણાકાર કરીએ તો શું થાય cos ઓમેગા t ઇનટુ cos ઓમેગા t ના છેદમાં 2 બરાબર આ પહેલું પદ એનો ગુણાકાર આની સાથે થયો સમજે i ડોટ i તો 1 થઈ જાય બરાબર એટલે cos ઓમેગા t ડોટ cos ઓમેગા t / 2 પ્લસ હવે આનો ગુણાકાર આપણે આની સાથે કરીએ આ પદ છે એનો ગુણાકાર આપણે આની સાથે કરીએ એટલે શું આવશે sin ઓમેગા t ડોટ sin ઓમેગા t / 2 કારણ કે j ડોટ j એ શું થઈ જાય 1 થઈ જાય હવે જુઓ અહીંયા મેં શું કહ્યું છે તો આ પહેલું પદ છે એનો આની સાથે ગુણાકાર કરીએ એટલે આ મળે હવે આનો આપણે આની સાથે ગુણાકાર કરવો પડે પણ આનો આની સાથેનો ગુણાકાર શૂન્ય થઈ જાય શું કામ તો કે i ડોટ j થશે તો i ડોટ j કરીએ તો આ પહેલા પદનો અને બીજા પદ સાથેનો ગુણાકાર 0 થઈ જાય એટલે અહીં આપણે બીજું સ્ટેપ લખેલું નથી પછી આનો આની સાથે ગુણાકાર કરીએ તો એ 0 થઈ જાય કારણ કે j ડોટ i થાય એટલે 0 એટલે એ પદ મેં લખ્યું નથી હવે આનો આની સાથે ગુણાકાર કરીએ તો આપણે આ મળે કારણ કે j ડોટ j એટલે કેટલું થાય 1 થાય ક્લિયર બરાબર એટલે ખરેખર ગુણાકાર છે એ આપણે આખો કરવો પડે ચલો હું તમને સમજાય એટલા માટે આખો ગુણાકાર કરીને બતાવું છું બરાબર તમારે શોર્ટમાં સમય બચે એટલા માટે આવી રીતે લખી નાખવાનું પણ તમારી જાણકારી માટે આખો ગુણાકાર કરી આપું છું જુઓ cos ઓમેગા t એનો આની સાથે ગુણાકાર કરીએ ઇનટુ cos ઓમેગા t ના છેદમાં 2 આ i ડોટ i લખું છું i ડોટ i પછી પ્લસ આનો હવે આની સાથે ગુણાકાર કરું છું એટલે cos ઓમેગા t ઇનટુ sin ઓમેગા t ના છેદમાં 2 શું થાય i ડોટ j બરાબર આનો આની સાથે ગુણાકાર કર્યો પછી આનો આની સાથે ગુણાકાર કર્યો પ્લસ હવે આનો આની સાથે ગુણાકાર કરીએ તો sin ઓમેગા t ઇનટુ cos ઓમેગા t ના છેદમાં 2 ઇનટુ
एकम सदिश અહીંયા જે અને અહીંયા આઈ તો જે ડોટ આઈ પ્લસ આનો આની સાથે ગુણાકાર કરીએ તો sin ઓમેગા t ઇનટુ sin ઓમેગા t ના છેદમાં 2 એટલે જે ડોટ જે બરાબર હવે જો આ પદ છે એ શૂન્ય થઈ જાય કારણ કે i ડોટ જે એટલે 0 એવી રીતે આ પદ પણ શૂન્ય થઈ જાય તો શૂન્યની સાથે આનો ગુણાકાર એ શૂન્ય આની સાથે આ શૂન્ય છે એનો આની સાથે ગુણાકાર કરીએ તો એ પણ પદ શૂન્ય થઈ જાય i ડોટ i આના બરાબર શું લખાય 1 અને આના બરાબર પણ 1 થાય તો વધે શું આ એકમ આની સાથે ગુણાકાર કરીએ એટલે આપણે આવું પદ મળે cos ઓમેગા t ડોટ cos ઓમેગા t / 2 પ્લસ sin ઓમેગા t ડોટ sin ओमेगा t / 2 बराबर 0 क्लियर હવે ત્રિકોણમિતિનું એક સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે ત્રિકોણમિતિનું આવું એક સૂત્ર છે cos α - β बराबर cos α cos β sin α cos β + sin α sin β આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે બરાબર આ ઓમેગા t છે એને હું આલ્ફા કહી દઉં અને ઓમેગા t / 2 એને હું બીટા કહી દઉં બરાબર તો આ cos α cos β અને sin α sin β થઈ ગયું બરાબર કારણ કે આ ઓમેગા t છે એ પણ આલ્ફા તરીકે વર્તે અને આ ઓમેગા t / 2 બરાબર છે એ બીટા તરીકે આપણે લઈ શકીએ તો આ સૂત્ર સાથે સરખાવો તો cos α cos β cos α cos β + sin α sin β sin α sin β તો આ આખા પદ બરાબર શું લખી શકાય cos α - β એટલે અહીંયા હું લખી શકું cos α એટલે ωt - β એટલે ωt / 2 બરાબર 0 હવે cos ની કઈ કિંમત માટે cos ના કયા ખૂણા માટે એની કિંમત 0 આવે તો કે cos π / 2 તો અહીંયા cos ωt માંથી ωt / 2 બાદ કરીએ તો શું વધે ઓમેગા t ના છે માં 2 બરાબર આખામાંથી અડધું જાય એટલે અડધું વધે આના બરાબર આ 0 છે cos ના કયા ખૂણા માટે એની કિંમત 0 આવે તો કે cos π / 2 બરાબર 0 ની જગ્યાએ હું શું લખી શકું cos π / 2 લખી શકું તો બંને બાજુથી cos cos શું થઈ જાય કેન્સલ 2 2 કેન્સલ તો વધ્યું શું ઓમેગા t / π તમારે શું શોધવાનું છે સમય તો t ને સૂત્રનો કરતા બનાવીએ તો t બરાબર આ ઓમેગા છેદમાં જશે તો પાઈ ના છેદમાં ઓમેગા બરાબર તો આપણો જવાબ આવશે t બરાબર પાઈ ના છેદમાં ઓમેગા આટલો સમય થાય પાઈ છેદમાં ઓમેગા જેટલો સમય ત્યારે આ સદિશ a અને સદિશ b બંને કેવા હશે પરસ્પર લંબ હશે બરાબર ખાસ અહીંયા આપણને જે બે સદિશોનો અદિશ ગુણાકાર છે એના ગુણધર્મો ખબર હોવા જોઈએ બરાબર છે એટલે અહીંયા i ડોટ i એટલે 1 થશે i ડોટ j એટલે 0 થાય j dot i એટલે 0 થાય અને j dot j એટલે 1 થાય બરાબર એ નિયમનો અહીં ઉપયોગ કર્યો છે અને એક ત્રિકોણમિતિનું સૂત્ર છે cos α - β એટલે cos α cos β + sin α sin β બરાબર તો આ રીતે આ આપણે MCQ સોલ્વ કરી શકીએ વ્યવસ્થિત બંને MCQ જોઈ લ્યો ત્યાર પછી આપણે આગળના બીજા કેટલાક MCQ જોઈએ બરાબર હવે આપણે MCQ નંબર 3 જોઈએ જો એની રકમ શું છે રકમ કઈક આવી છે કે સમયના વિધેયના સ્વરૂપમાં કોઈ કણના સ્થાન સદિશ સદિશ r બરાબર 4 sin 2 pi t i cap + 4 cos 2 pi t j cap વડે આપવામાં આવે છે જ્યાં r મીટરમાં t સેકન્ડમાં અને i અને j cap એ અનુક્રમે x અક્ષ અને y અક્ષની દિશામાંના એકમ સદિશ છે તો કણની ગતિ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે બરાબર આ ચાર અલગ અલગ વિધાનો આપેલા છે 4 મીટરની ત્રિજ્યાવાળા વર્તુળ પર કણનો માર્ગ છે પ્રવેગ સદિશ -r ની દિશામાં છે પ્રવેગનું મૂલ્ય v² ના છેદમાં r છે અને કણના વેગનું મૂલ્ય 8 મીટર પર સેકન્ડ છે બરાબર આ ચાર વિધાનમાંથી એક વિધાન ખોટું છે એ આપણે ગોતવાનું છે બરાબર હવે અહીંયા આપણને રકમમાં શું આપેલું છે તો કે સમયના વિધેયના સ્વરૂપમાં કોઈ કણના સ્થાન સદિશ આપેલા છે હવે સ્થાન સદિશ કેટલો આપેલો છે તો કે સ્થાન સદિશ r બરાબર આપણને શું આપેલું છે 4
4 sin 2 pi t into I cap plus 4 cos 2 pi t into J cap. હવે આપણે આ પ્રકારનો સ્થાન સદિશ આપેલો છે. સ્થાનનું સમયની સાપેક્ષે આપણે વિકલન કરીએ એટલે આપણે વેગ મળે અને જે વેગ મળે એ વેગના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કરશું એટલે આપણે વેગનું મૂલ્ય મળી જશે. બરાબર, તો આપણે આ જે સ્થાન સદિશ આપેલો છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે શું લખાય? dr/dt. આ સ્થાન એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો dr/dt. તો આ પદ આખું છે એનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. જોજો કઈ રીતે વિકલન થાય છે. આ 4 એ અચળ છે એમને લખું. sin 2 pi t sin થીટા એનું વિકલન cos થીટા થાય તો sin 2 pi t એનું વિકલન શું થાય? cos 2 pi t. બરાબર, આ તો માત્ર આપણે sin 2 pi t નું કહ્યું છે. હજુ આ 2 pi t એ બાકી છે. બરાબર, 2 pi t એનું આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ તો આ 2 pi કેવા છે? અચળ છે એ હું આમ નમ લખું અને t એનું t ની સાપેક્ષે વિકલન 1 થાય. બરાબર, into i cap plus ફરી વખત સમજાવું છું, આ 4 એમ નમ લેજો. બરાબર, પછી sin થીટા, આ જે 2 pi t છે એને આપણે થીટા તરીકે ગણી લઈએ તો sin થીટા એનું વિકલન થાય cos થીટા. sin theta ની જગ્યાએ 2 pi t છે એટલે sin 2 pi t એનું વિકલન શું થાય? cos 2 pi t. બરાબર, હજુ આ 2 pi t નું વિકલન બાકી તો 2 pi t માંથી 2 pi છે અચળ છે એટલે એમ નામ લખ્યા t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય એટલે i cap ના i cap. બરાબર, એટલે 4 sin 2 pi t એનું વિકલન થાય 4 cos 2 pi t into 2 pi. બરાબર, એવી જ રીતે આ 4 cos 2 pi t એનું વિકલન કરીએ. 4 તો અચળ છે. બરાબર, cos થીટા એનું વિકલન થાય માઇનસ sin થીટા. cos થીટા નું વિકલન શું થાય? માઇનસ sin થીટા. જે રીતે અહીંયા કર્યું એવી જ રીતે આપણે અહીંયા કરીએ તો cos થીટા નું વિકલન કરું તો sin 2 pi t એટલે થીટા તરીકે છે તો 2 pi t લખી આપણે, પણ આગળ નિશાની કેવી આવશે? માઇનસ, એટલે પ્લસ માઇનસ માઇનસ લખી દો. બરાબર છે, કારણ કે cos થીટા નું વિકલન માઇનસ sin થીટા થાય, માઇનસ ને બહાર લખી દે. 4m નો cos થીટા એનું વિકલન માઇનસ sin થીટા. બરાબર, હજુ આ 2 pi t એનું વિકલન બાકી છે, આમાંથી 2 pi છે એ અચળ છે અને t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય into j. બરાબર છે, એટલે આ પદનું વિકલન આપણને આવું મળે. આના બરાબર આ 4 અને આ 2 એટલે 8 into pi કૌંસમાં શું લખાય? cos 2 pi t into i cap. ચાલો 4 2 8 pi ના pi cos 2 pi t cos 2 pi t into i cap માઇનસ અહીંયા પણ એવી રીતે 4 એને ગુણ્યા 2 એટલે 8 pi sin 2 pi t into j cap. બરાબર, તો આ આપણને શું મળી ગયો? વેગ મળી ગયો. હવે આપણે વેગ નું મૂલ્ય જોતું છે. બરાબર, તો વેગ નું મૂલ્ય જોતું હોય તો v બરાબર અહીંયા પણ શું આવશે? સદિશ. તો v બરાબર શું થાય? તો કે વર્ગમૂળમાં આ i cap છે એનો સહગુણક શું છે? 2 pi cos 2 pi t અને j cap નો સહગુણક શું થાય? તો કે 8 pi sin 2 pi t. બરાબર, તો આ i cap છે એનો સહગુણક આપણે x તરીકે લઈએ, j cap એનો સહગુણક y તરીકે લઈએ. બરાબર, તો વેગ નું મૂલ્ય આપણને શું મળશે? x² + y² એનું વર્ગમૂળ. પણ x² ની જગ્યાએ આ છે તો આમ લખું છું 8 pi cos 2 pi t into i cap આખાનો આપણે શું કરવાનો છે? વર્ગ કરવાનો છે માઇનસ. અહીંયા પણ એવી જ રીતે થશે 8 pi sin 2 pi t into j cap એનો વર્ગ. બરાબર, આ જે વેગનો આપણને સદિશ સ્વરૂપ મળ્યું એ વેગના સદિશ સ્વરૂપના આપણે આ બંને ઘટકો એનો આપણે શું કરીએ છીએ? વર્ગ કરીએ, એનું વર્ગમૂળ કાઢીએ, એનો સરવાળો કરીએ. બરાબર છે, આ માઇનસ નિશાની છે એનું અંદર લઈ લો, માઇનસ નિશાનીને અંદર લઈ લો, બંને વચ્ચે શું કરી નાખું? પ્લસ. બરાબર, તો v બરાબર વર્ગમૂળમાં 8 નો સ્ક્વેર કેટલો થાય?
કે 64 પાઈ નો સ્ક્વેર પાઈ સ્ક્વેર પછી આ શું આવશે તો કે cos સ્ક્વેર 2 પાઈ t પછી i ડોટ i એટલે 1 થઈ જાય i નો સ્ક્વેર એ થાય પણ i ડોટ i એટલે 1 થઈ જાય એટલે 8 નો સ્ક્વેર 64 પાઈ નો સ્ક્વેર પાઈ સ્ક્વેર cos 2 પાઈ t એનો સ્ક્વેર મે શું કર્યો cos સ્ક્વેર 2 પાઈ t હવે આ i સ્ક્વેર છે પણ i ડોટ i એટલે 1 પ્લસ અહીંયા માઈનસ 8 પાઈ એનો સ્ક્વેર શું થશે તો કે 64 પાઈ સ્ક્વેર પછી આ sin 2 પાઈ t એનો સ્ક્વેર sin સ્ક્વેર 2 પાઈ t બરાબર sin સ્ક્વેર 2 પાઈ t અને આ j સ્ક્વેર પણ લખવું પડે પણ j ડોટ j એટલે 1 થઈ જાય લખવાની જરૂર નથી તો v બરાબર વર્ગમૂળમાં આ 64 પાઈ સ્ક્વેર અને અહીંયા 64 પાઈ સ્ક્વેર છે આપણે શું કરી લઈએ 12 કાઢી લઈએ તો 64 પાઈ સ્ક્વેર કૌંસમાં શું વધશે તો કે cos સ્ક્વેર 2 પાઈ t પ્લસ sin સ્ક્વેર 2 પાઈ t પરંતુ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા નિત્યસમ નંબર 1 અને આપણે થીટા તરીકે ગણી લઈએ 2 પાઈ t ને તો આ શું લખાય cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા લખાય તો નિત્યસમ 1 પ્રમાણે આ બંનેનો સરવાળો કેટલો આવે 1 આવે તો v બરાબર આપણને શું મળે વર્ગમૂળમાં 64 પાઈ નો સ્ક્વેર સમજાય અહીં આપણે 1 લખી દે તો v બરાબર 64 નું વર્ગમૂળ 8 પાઈ સ્ક્વેર નું વર્ગમૂળ પાઈ મીટર પર સેકન્ડ તો આપણને વેગ કેટલો મળ્યો 8 પાઈ મીટર પર સેકન્ડ જ્યારે અહીંયા વેગ નું મૂલ્ય કેટલું આપ્યું છે 8 મીટર પર સેકન્ડ પાઈ આપેલા નથી તેથી આ કણના વેગનું મૂલ્ય 8 મીટર પર સેકન્ડ આપણને ઓપ્શનમાં આપેલું છે જ્યારે આપણે શોધ્યું કેટલું 8 પાઈ મીટર પર સેકન્ડ તેથી કણના વેગનું મૂલ્ય 8 મીટર પર સેકન્ડ છે નહીં એટલે ઓપ્શન નંબર ડી ખોટો છે બરાબર બાકીના ત્રણે ઓપ્શન સાચા છે અહીંયા આપણે વેગનું મૂલ્ય શોધ્યું ગણતરી કરીને તો કેટલું આવ્યું 8 પાઈ મીટર પર સેકન્ડ જ્યારે આપણને ઓપ્શનમાં કેટલું આપ્યું છે 8 મીટર પર સેકન્ડ એટલે આ ઓપ્શન ખોટો છે બરાબર તો આ રીતે આપણે સમયના વિધેય તરીકે કોઈ કણનો સ્થાન સદિશ આપેલો હોય તો એ સ્થાન સદિશનો આપણે સમયની સાપેક્ષે વિકલન કરી અને વેગ મેળવી શકીએ અને વેગનું મૂલ્ય આપણે આ રીતે મેળવી શકીએ બરાબર આ વેગના મૂલ્યને ઓપ્શનમાં આપેલા વેગના મૂલ્ય સાથે સરખાવતા બંને મેચ થતા નથી તેથી આ ઓપ્શન નંબર ડી એ ખોટો જવાબ છે ક્લિયર તો આ છે આપણો એમસીક્યુ નંબર 3 હવે આગળ જોઈએ ચોથા નંબરનો એમસીક્યુ શું કહે છે મારા કમા જુઓ એક કણનો વેગ v બરાબર at + bt² છે વેગ તમને આપેલો છે v બરાબર at + bt² જ્યાં a અને b અચળાંકો છે આ a અને b શું છે અચળાંકો છે માત્ર સમય બદલાય છે તો આ કણે 1 સેકન્ડ થી 2 સેકન્ડના ગાળામાં કાપેલું અંતર કેટલું છે આપણે શોધવાનું છે બરાબર છે હવે જો આપણે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને વેગ મળે બરાબર અને વેગનું આપણે સમયની સાપેક્ષે વેગનું સમયની સાપેક્ષે આપણે સંકલન કરીએ તો આપણને સ્થાન મળે એટલે સંકલન અને વિકલન બંને એકબીજાની તદ્દન વિરુદ્ધ છે વેગનું સમયની સાપેક્ષે સંકલન કરવાથી આપણને સ્થાન મળશે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી આપણને વેગ મળશે તો અહીં આપણને વેગ આપેલો છે તો અહીં હું v બરાબર શું લખી શકું તો કે dx ના છેદમાં dt સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન આપણને શું આપે વેગ આપે બરાબર તો v ની જગ્યાએ મેં dx ના છેદમાં dt લખી નાખ્યું એના બરાબર at + bt નો સ્ક્વેર હવે હું શું કરું આ જે dt છેદમાં છે આ બાજુ લઈ જાઉં તો dx બરાબર at + bt નો સ્ક્વેર ઇન્ટુ dt ક્લિયર તો dx બરાબર at + bt નો સ્ક્વેર ઇન્ટુ dt બરાબર અહીંયા શું આવશે બંને બાજુ આવશે હવે આને બંને બાજુનું સંકલન કરો તો dx બરાબર ઇન્ટિગ્રેશન at આની અંદર ગુણ નાખો dt પ્લસ ઇન્ટિગ્રેશન b t² dt સમજાણું અહીંયા ધારો કે કરી નાખો બંને બાજુ સંકલન તો આ પદ એમનો પછી સંકલન at અને bt² ને અલગ અલગ આપી દીધું બરાબર આ dt ને મેં અંદર ગુણી દીધા હવે જુઓ ઇન્ટિગ્રેશન dt બરાબર સોરી ઇન્ટિગ્રેશન dx બરાબર ઇન્ટિગ્રેશન a છે એને હું બહાર કાઢી લઉં કારણ કે અચળ છે
तो काउंस માં શું બચશે t dt પ્લસ અહીંથી b ને હું બહાર કાઢી લઉં તો t સ્ક્વેર dt બરાબર ઇન્ટિગ્રેશન dx એટલે તો x લખાય ઇન્ટિગ્રેશન dy હોય તો y લખાય ઇન્ટિગ્રેશન dz હોય તો z લખાય એવી જ રીતે ઇન્ટિગ્રેશન dx હોય તો x લખાય એના બરાબર એ તો અચળ છે હવે આપણે ક્યાંથી ક્યાં સુધી તો કે 1 થી 2 સુધી લોઅર લિમિટ સમયની કેટલી છે 1 અને અપર લિમિટ 2 છે તો t dt પ્લસ bm નું ઇન્ટિગ્રેશન 1 to 2 t સ્ક્વેર dt બરાબર આપણે t બરાબર 1 સેકન્ડ થી t બરાબર 2 સેકન્ડે કણે કાપેલું અંતર શોધવાનું છે બરાબર તો x બરાબર a હવે t નું t ની સાપેક્ષે સંકલન કરવું હોય તો શું થાય t સ્ક્વેર 2 બરાબર ઘાત માં 1 નો ઉમેરો કરવાનો ઉમેરેલી ઘાત છેદમાં લખવાની અહીંયા t ની કોઈ ઘાત નથી એટલે 1 ઘાત તો હશે તો 1 ઘાત ઉમેરી તો t સ્ક્વેર થાય છેદમાં શું લખાય 2 તો t સ્ક્વેર 2 1 થી 2 પ્લસ b અહીંયા શું થશે t સ્ક્વેર છે તો 1 ઘાત ઉમેરી તો t ક્યુબ થાય તો t ક્યુબ 3 1 થી 2 પહેલા અપર લિમિટ મૂકીએ પછી લોઅર લિમિટ મૂકીએ બરાબર છે તો x બરાબર a કૌંસમાં t ની જગ્યાએ 2 મૂકો તો 2 નો સ્ક્વેર છેદમાં 2 માઈનસ લોઅર લિમિટ મૂકો t ની જગ્યાએ 1 એટલે 1 નો સ્ક્વેર છેદમાં 2 પ્લસ bm નો t ની જગ્યાએ પહેલા 2 મૂકીએ તો 2 નો ક્યુબ છેદમાં 3 માઈનસ t ની જગ્યાએ 1 મૂકો તો 1 નો ક્યુબ છેદમાં 3 સમજાય આવા દાખલા તો આપણે હવે ઘણા બધા સોલ્વ કરી ગયા એટલે તમને ખબર હશે x બરાબર a 2 નો સ્ક્વેર 4 ભાગ્યા 2 માઈનસ 1 નો સ્ક્વેર 1 ભાગ્યા 2 પ્લસ b 2 નો ક્યુબ 8 ભાગ્યા 3 માઈનસ 1 ના છેદમાં 3 બરાબર તો 4 ભાગ્યા 2 માંથી 1 ભાગ્યા 2 જાય બરાબર અથવા તો 2 2 કેન્સલ કરી નાખો 3 3 કેન્સલ કરી નાખો તો 4 માંથી 1 જાય એટલે 3 અને 8 માંથી 1 જાય એટલે 7 તો 3 ના છેદમાં 2 અને 8 ના છેદમાં સોરી 7 ના છેદમાં 3 આવશે તો x બરાબર a 4/2 -1/2 એટલે શું આવે આગળ લખો ચલો 3a/2 બરાબર 4/2 -1/2 એટલે 3/2 ઇનટુ a પ્લસ 8/3 -1/3 એટલે 7/3 એટલે પ્લસ 7b/3 આટલું અંતર કાપશે ખ્યાલ આવ્યો 4/2 -1/2 એટલે 3/2 અને 8/3 -1/3 એટલે 7/3 આગળ a અને b તો હતા જ તો પદાર્થે t બરાબર 1 થી t બરાબર 2 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર કેટલું હશે તો કે x બરાબર 3a/2 પ્લસ 7/3 ટુ b બરાબર એટલે ઓપ્શન નંબર d એ સાચો જવાબ છે આમ આ એમસીક્યુ ની અંદર છે નહીં કાઈ પણ માત્ર તમને જો સંકલન વ્યવસ્થિત કરવા આવડતું હોય તો એકદમ ઈઝી એમસીક્યુ છે એટલે સંકલન અને વિકલન ની ખાસ મારી નમ્ર અપીલ છે તમને શક્ય એટલી પ્રેક્ટિસ કરો બરાબર તો આ એમસીક્યુ નંબર 3 અને 4 વ્યવસ્થિત જોઈ લો ત્યાર પછી આગળ આપણે વધીએ હવે આપણે એમસીક્યુ નંબર 5 જોઈએ જો એની રકમ શું છે તો કે એ પદાર્થને ટાવરની ટોચ પરથી અધો દિશામાં પડવા દેવામાં આવે છે જો તેના જેવા જ બીજા બી પદાર્થને તે જ સ્થાનેથી તે જ ક્ષણે સમક્ષિતિજ દિશામાં પ્રક્ષેપવામાં એટલે કે ફેંકવામાં આવે તો ચાર અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાંથી કયો ઓપ્શન સાચો હશે રકમમાં શું કીધું છે તો કે બે પદાર્થ છે એ અને બી એ અને બી બંને પદાર્થોને કોઈ એક ટાવરની ટોચ પરથી એક જ ક્ષણે એ પદાર્થને આમ અધો દિશામાં નીચે ફેંકવામાં આવે છે અને તે જ ક્ષણે તેટલી જ ઊંચાઈથી બી પદાર્થને આમ સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે બરાબર છે તો આ બંને પદાર્થો શું જમીન પર એક જ સાથે પડશે કે પછી એ પદાર્થ બી પદાર્થ કરતા વહેલો જમીન પર પડશે કે બી પદાર્થ એ પદાર્થ કરતા વહેલો જમીન ઉપર પડશે કે પછી આ ઓપ્શન એ અને બી એમાંથી કોઈ એક સાચો છે આ ચારમાંથી આપણે એક સાચો ઓપ્શન ગોતવાનો છે તો આપણે શું કરીશું તો કે બંને પદાર્થોનો જમીન પર પડવાનો સમય શોધી લઈએ બરાબર છે
પદાર્થ A ને જ્યારે આવરણની ટોચ ઉપરથી મુક્ત પતન કરાવવામાં આવે છે ત્યારે એ જમીન ઉપર પડે ત્યારે કેટલો સમય લાગે એ શોધી લઈએ અને પદાર્થ B ને એટલી જ ઊંચાઈએ તે જ ક્ષણે આમ સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે એ જમીન ઉપર પડે ત્યારનો સમય શોધી લઈએ જો બંને સમય સરખા આવે તો આપણે એવું માનીશું કે બંને પદાર્થો એક જ સમયે એક સાથે જમીન ઉપર પડશે બરાબર તો પહેલા આપણે શું કરીએ તો કે એ પદાર્થને એ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે ત્યારે મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે કરાવવામાં આવે ત્યારે અમુક ઊંચાઈથી પદાર્થ છે એ નીચે પડે છે એટલે ઊંચાઈ h અચળ પ્રવેગી ગતિનું ત્રીજા નંબરનું સમીકરણ આપણે ઉપયોગ કરી અને એને નીચે પડવાનો આપણે સમય શોધીએ બરાબર d છે એની જગ્યાએ હું શું લઈશ h કારણ કે d અંતર છે આપણે h ઊંચાઈ લઈશું પછી v0t હવે પ્રારંભમાં પદાર્થ છે એ આપણા હાથમાં સ્થિર હશે એટલે એનો પ્રારંભિક વેગ કેવો થશે શૂન્ય પછી આપણે પદાર્થને છોડીએ ત્યારે એ નીચે આવે એટલે આ પર છે શૂન્ય થઈ જાય કારણ કે પ્રારંભિક વેગ શૂન્ય બરાબર તો એની સાથે ગમે એટલો સમય ગુણીએ જવાબ કેટલો આવે શૂન્ય પ્લસ 1/2 પ્રવેગ a છે હવે મુક્ત પતન દરમિયાન પદાર્થ છે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં ગતિ કરતો હોય તો a ને આપણે g થી રિપ્લેસ કરીએ તો a બરાબર g લખાય અને t સ્ક્વેર કયા પદાર્થનો સમય શોધવો છે આપણે a પદાર્થનો તો t સ્ક્વેર ની જગ્યાએ હું ta સ્ક્વેર લખું છું બરાબર તો ta સ્ક્વેર એને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો 2ta સ્ક્વેર બરાબર 2 આ બાજુ આવશે તો 2h અને છેદમાં શું આવશે g બરાબર તો ta બરાબર વર્ગમૂળમાં 2h છેદમાં g બરાબર આટલો સમય લાગશે પદાર્થ a ને ટાવરની ઊંચાઈ પરથી જ્યારે અધો દિશામાં ફેંકવામાં આવે એટલે કે મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે એને જમીન પર પહોંચવા માટેનો સમય આટલો છે ta બરાબર વર્ગમૂળમાં 2h ના છેદમાં g એવી જ રીતે હવે આપણે b પદાર્થ માટે વિચારીએ કે જ્યારે પદાર્થ b ને સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે ત્યારે સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે ત્યારે એનો જમીન પર પહોંચવાનો સમય શોધીએ બરાબર પદાર્થ a ને આપણે સમક્ષિતિજ દિશામાં ફેંકીએ ત્યારે એનો અંતિમ વેગ કેવો હશે શૂન્ય બરાબર એટલે આપણે શું લખીએ છીએ તો કે -v0 સ્ક્વેર આમ એને સમક્ષિતિજ દિશામાં ફેંકીએ ત્યારે એ અમુક અંતર કાપી અને સ્થિર થશે અને પછી ત્યાંથી નીચે પડશે બરાબર એટલે એનો અંતિમ વેગ છે એ શૂન્ય હશે એટલે -v0 સ્ક્વેર કારણ કે આ પદ અંતિમ વેગ છે આ પ્રારંભિક વેગ છે એટલે કંઈક પ્રારંભિક વેગથી એને આપણે સમક્ષિતિજ દિશામાં ફેંકવો પડશે બરાબર અંતિમ વેગ એનો શૂન્ય થાય તો -v0 સ્ક્વેર બરાબર 2 અચળ છે હવે પદાર્થ છે એને આપણે આમ સમક્ષિતિજ દિશામાં ફેંકીએ છીએ એટલે એના ઉપર નીચે તરફ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે બરાબર તો એની જગ્યાએ આપણે શું લખવું પડે માઇનસ જી જ્યારે પદાર્થ આમ નીચે તરફ ગતિ કરતો હોય ત્યારે આપણે એ બરાબર પ્લસ જી લખી શકીએ પરંતુ પદાર્થ આમ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે એટલે દરેક વખતે એના ઉપર નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે તેથી આપણે એની જગ્યાએ માઇનસ જી લખીએ અને ડી છે ત્યાં શું લખીશું એચ લખીશું બરાબર તો આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય તો v0 નો સ્ક્વેર બરાબર 2gh આ માઇનસ માઇનસ કેન્સલ તો v0 બરાબર વર્ગમૂળમાં શું આવે 2gh બરાબર આટલા પ્રારંભિક વેગથી પદાર્થને ટાવરની ઊંચાઈ ઉપરથી સમક્ષિતિ દિશામાં ફેંકવામાં આવે છે બરાબર હવે આ સમીકરણનો ઉપયોગ કરીએ આપણે v બરાબર v0 પ્લસ at બરાબર અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ છે અહીંયા આગળ અંતિમ વેગ તો શૂન્ય છે એટલે આ પદ કેવું 0 તો 0 બરાબર v0 v0 ની જગ્યાએ શું લખાય વર્ગમૂળમાં 2gh પ્લસ a છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ માઇનસ g બરાબર એટલે અહીંયા ડાયરેક્ટ માઇનસ જ લખી શકું છું માઇનસ g ઇન્ટુ t t એટલે શું થાય તો કે સમય પણ કયા પદાર્થનો બીજા પદાર્થનો તો માઇનસ g t એ લખીશું માઇનસ સોરી બીજા પદાર્થનો છે એટલે t ની જગ્યાએ હું શું લખીશ b બરાબર
આ માઈનસ વાળું પદ છે ને આ બાજુ લઈ આવો તો શું લખાય તો કે g tb બરાબર વર્ગમૂળ માં 2gh બરાબર હવે આપણે tb છે ને સૂત્રનો કર્તા બનાવી તો tb બરાબર વર્ગમૂળ માં 2gh છેદમાં શું આવશે g બરાબર છેદમાં શું આવે g હવે જો મારે આ g છે ને વર્ગમૂળ માં લખવો હોય તો વર્ગમૂળ ની અંદર શું કરવું પડે g સ્ક્વેર કરવું પડે તો હું આ રીતે લખી શકું tb બરાબર આખા વર્ગમૂળ માં 2gh છેદમાં g સ્ક્વેર મેં શું કર્યું g અહીંયા છેદમાં હતો વર્ગમૂળ ની અંદર નથી તો વર્ગમૂળ ની અંદર લખવા માટે મારે g સ્ક્વેર કરવું પડે બરાબર તો આ g અને આ g બંને કેન્સલ થઈ જાય તો શું બચ્યું વર્ગમૂળ માં 2h ના છેદમાં g બરાબર તો tb બરાબર વર્ગમૂળ માં 2h ના છેદમાં g અને ta બરાબર વર્ગમૂળ માં 2h ના છેદમાં g તેથી ta બરાબર શું આવે છે tb બરાબર બંને પદાર્થો એક જ સમયે એક સાથે જમીન ઉપર પડશે જ્યારે આપણે પદાર્થ a ને ટાવર ની ઊંચાઈ ઉપર થી નીચે તરફ અધો દિશામાં ફેંકીએ ત્યારે અને એ જ ઊંચાઈ થી એક ક્ષણે પદાર્થ b ને સમક્ષિતિ દિશામાં ફેંકીએ ત્યારે બંને પદાર્થો જમીન ઉપર એક સમયે પડશે કારણ કે બંનેના સમય કેવા આવે છે સરખા આવે છે બરાબર તેથી ઓપ્શન નંબર a એ આપણો સાચો જવાબ છે કે a અને b બંને પદાર્થો જમીન પર એક સાથે પડશે બરાબર કારણ કે a પદાર્થને જમીન પર પહોંચવા માટેનો સમય વર્ગમૂળ માં 2h ના છેદમાં g અને અહીંયા પણ b પદાર્થને નીચે પડવાનો સમય છે વર્ગમૂળ માં 2h ના છેદમાં g ક્લિયર ચાલો આ થઈ ગયો 5મા નંબરનો MCQ ત્યાર પછી આપણે જોઈએ 6ઠા નંબરનો MCQ એમાં શું કીધું છે તો કે એક કણ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે કણનો પ્રવેગ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે ચેપ્ટર નંબર 4 ની આપણે છેલ્લી થિયરી ભણ્યા હતા નિયમિત વર્તુળમય ગતિ તો નિયમિત વર્તુળમય ગતિ કરવા માટે કેન્દ્રગામી પ્રવેગ જોઈએ m ગણના પદાર્થને v જેટલા સમાન વેગથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી પ્રવેગ એ કેટલો છે તો કે ac બરાબર v સ્ક્વેર ના છેદમાં r ac બરાબર v સ્ક્વેર ના છેદમાં r જ્યાં m ગણનો પદાર્થ v જેટલા સમાન વેગથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે શું કરે છે ગતિ કરે છે ત્યારે એને જરૂરી કેન્દ્રગામી પ્રવેગ ac બરાબર v સ્ક્વેર ના છેદમાં r સમગ્ર ગતિ દરમિયાન v કેવું રહે છે સમાન રહે છે v સમાન છે બરાબર તેથી ac કેન્દ્રગામી પ્રવેગ ચલે છે 1/r બરાબર કેન્દ્રગામી પ્રવેગ છે એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે ac બરાબર 1/r એટલે ઓપ્શન નંબર શું આવશે b બરાબર એક કણ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે ત્યારે કણનો પ્રવેગ એ એની ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર એટલે ac ચલે છે 1/r એટલે ત્રિજ્યા ક્લિયર ત્યાર પછી 7મા નંબરનો MCQ જોઈએ પ્રક્ષિપ્ત ગતિમાં નીચેનામાંથી ક્યુ અચળ રહે છે પ્રક્ષિપ્ત વેગ વેગનો સમક્ષિતિજ ઘટક વેગનો ઉર્ધ્વ ઘટક કે આપેલ તમામ તો પ્રક્ષિપ્ત ગતિની આપણને વ્યાખ્યા ખબર છે કે પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ અધો દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરે છે બરાબર સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી અને શિરોલંબ અધો દિશામાં અચળ પ્રવેગથી ગતિ કરતો પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે છે એમ કહેવાય બરાબર એટલે વેગનો જે સમક્ષિતિજ ઘટક છે એ કેવો રહેશે અચળ રહેશે વેગનો સમક્ષિતિજ ઘટક અચળ રહેશે બરાબર પ્રક્ષિપ્ત વેગ આખો વેગ અચળ ન હોય માત્ર સમક્ષિતિજ વેગનો ઘટક છે એ અચળ રહે વેગનો ઉર્ધ્વ ઘટક પણ અચળ ન હોય બરાબર એટલે માત્ર જવાબ આવશે વેગનો સમક્ષિતિજ ઘટક આ વ્યાખ્યા ઉપરથી આ બંને MCQ 6ઠા નંબરનો અને 7મા નંબરનો MCQ આ બંને MCQ એમ્સ ની એક્ઝામમાં પૂછાયેલા છે દિલ્હી ની અંદર એમ્સ મેડિકલ કોલેજ છે એમાં તમારે એડમિશન લેવું હોય તો અલગથી એક્ઝામ આપવી પડે એમ્સ ની બરાબર એ ડબલ આઈ એમ એસ એની એક્ઝામમાં આ બંને MCQ પૂછાય MCQ માં કાંઈ નથી બરાબર એકદમ ઈઝી છે માત્ર તમને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ બરાબર નેક્સ્ટ જોઈએ 8મા નંબરનો MCQ શું કીધું છે તો કે જે બિંદુએથી પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તે જ બિંદુએ પદાર્થ પાછો આવે ત્યારે સમજો કે પદાર્થને પૃથ્વીની સપાટી ઉપરથી આમ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે v0 જેટલા પ્રારંભિક વેગથી તો પદાર્થ છે એ ઉર્ધ્વ દિશામાં મહત્તમ ઊંચાઈએ પહોંચશે
એટલે મહત્તમ ઊંચાઈ એનો અંતિમ વેગ v છે એ શૂન્ય થશે પછી પદાર્થ જેમ જેમ નીચે આવતો જશે તેમ તેમ એનો વેગ છે એ વધતો જશે બરાબર અને પદાર્થ છે પૃથ્વીની સપાટી ઉપર પહોંચે ત્યારે એનો વેગ છે એ મહત્તમ થઈ જશે બરાબર છે એટલે સમજો કે પદાર્થને આપણે v0 જેટલા પ્રારંભિક વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકીએ છીએ અને એ મહત્તમ ઊંચાઈ જાય ત્યારે એનો અંતિમ વેગ શૂન્ય અને વળી પાછો નીચે આવે ત્યારે એનો અંતિમ વેગ વધે છે અને પૃથ્વીની સપાટી ઉપર આવે ત્યારે વેગ મહત્તમ થાય છે એ અંતિમ વેગને હું v કહું અને પ્રારંભિક વેગને v0 કહું તો જેટલા વેગથી આપણે પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંક્યો હશે એટલા જ વેગથી પદાર્થ પાછો પૃથ્વી ઉપર આવશે બરાબર ત્યારે જે બિંદુએથી આપણે પદાર્થને ફેંકીએ ઉર્ધ્વ દિશામાં એ જ બિંદુએ પદાર્થ પાછો આવે ત્યારે એનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ કેવા થાય સમાન થાય બરાબર એટલે પ્રારંભિક વેગ આપણે v0 લઈએ અને અંતિમ વેગ v લઈએ તો v બરાબર v0 અને બીજી રીતે પણ જવાબ આપણે આપી શકીએ કે પદાર્થને v0 જેટલા વેગથી આપણે આમ ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો જેમ જેમ ઉપર જશે એમ એમ એનો વેગ ઘટશે વેગ ઘટે એટલે ગતિ ઊર્જા ઘટે બરાબર છે પછી પદાર્થની મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એનો વેગ શૂન્ય થાય એટલે ગતિ ઊર્જા શૂન્ય થાય વળી પાછો નીચે આવશે ત્યારે એનો વેગ વધશે એટલે ગતિ ઊર્જા છે એ વધતી જશે બરાબર તો પ્રારંભિક ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા સરખી 1/2 mv0² બરાબર 1/2 mv² બંને બાજુથી 1/2 m 1/2 m કેન્સલ કરી નાખીએ તો શું વધે v0² બરાબર v² તો v0 બરાબર v લખી શકાય બરાબર તો આ રીતે પણ આપણે સાબિત કરી શકીએ ટૂંકમાં પદાર્થને કોઈ એક બિંદુએથી આપણે ઉર્ધ્વ દિશામાં ફેંકીએ અને ગતિ કરીને ફરી પાછો એ જ બિંદુએ આવે ત્યારે એનો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બંને સમાન થાય બરાબર તો આ છે આપણો એમસીક્યુ નંબર 8 જોઈ લો ચારે ચાર એમસીક્યુ વ્યવસ્થિત ત્યાર પછી આપણે બીજા એમસીક્યુ ગણીએ હવે આપણે 9મો એમસીક્યુ જોઈએ જો શું કહે છે રકમમાં તો કે પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હશે XY સમતલમાં થીટા જેટલા ખૂણે V0 જેટલા વેગથી કોઈ એક પદાર્થને પ્રક્ષિપ્ત ગતિ કરાવવાનું છે બરાબર આ પ્રક્ષિપ્ત ગતિ કરતો પદાર્થ એની મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે વેગ અને પ્રવેગ એના વચ્ચેનો ખૂણો કેટલો હશે એ આપણે શોધવાનું છે બરાબર તો અહીંયા મેં રફ આકૃતિ દર્શાવેલી છે આ XY સમતલ છે XY સમતલમાં એક પદાર્થ V0 જેટલા વેગથી બરાબર x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે એ રીતે આપણે એને પ્રક્ષિપ્ત ગતિ કરાવીએ છીએ બરાબર અહીંયા વેગ કેટલો છે V0 વેગના બે ઘટકો આ V0 છે એનો થીટા ખૂણે ઘટક એ કેટલો થાય તો કે V0 cos થીટા અને cos થીટા ને લંબ વેગનો ઘટક એ કેટલો થશે તો કે V0 sin થીટા બરાબર આવા વેગના બે ઘટકો મળે આપણને V0 cos થીટા અને V0 sin થીટા હવે ધારો કે પદાર્થ છે એ પ્રક્ષિપ્ત ગતિ કરતો કરતો એની મહત્તમ ઊંચાઈએ પહોંચે બરાબર આ એની મહત્તમ ઊંચાઈ થાય જેને આપણે કેપિટલ H વડે દર્શાવીએ તો અહીંયા મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક એ શૂન્ય થાય બરાબર મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક એટલે vy બરાબર શું થાય 0 થાય માત્ર આપણને વેગનો સમક્ષિતિજ ઘટક મળે આ વેગનો કયો ઘટક મળે સમક્ષિતિજ ઘટક vx આપણને મળે મહત્તમ ઊંચાઈએ v0 સોરી vy કેવું થાય 0 હવે જ્યારે પદાર્થ છે એની મહત્તમ ઊંચાઈ હોય ત્યારે વેગનો y ઘટક શૂન્ય માત્ર વેગનો કયો ઘટક મળશે સમક્ષિતિજ ઘટક હવે પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈ હોય ત્યારે એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ નીચે તરફ લાગતું હોય જે ગુરુત્વ પ્રવેગ g જેટલું હોય એટલે નીચે અહીંયા ગુરુત્વ પ્રવેગ g લાગે આ સમક્ષિતિજ દિશામાં વેગ vx તો વેગ અને પ્રવેગ એની વચ્ચેનો ખૂણો આ કેટલો થાય 90 ડિગ્રી બરાબર છે તો આપણો ઓપ્શન આવે b 90 ડિગ્રી પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈએ વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 ડિગ્રી મહત્તમ ઊંચાઈએ એનો પ્રવેગ અધો દિશામાં હોય બરાબર ગુરુત્વ પ્રવેગ g જેટલો અને સમક્ષિતિજ વેગ હોય બરાબર શિરોલંબ વેગનો ઘટક તો શૂન્ય થાય તેથી તેમની બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે 90 ડિગ્રી બરાબર તો આ છે પ્રશ્ન નંબર 9 અને જવાબ આવશે બંને વચ્ચેનો ખૂણો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો મહત્તમ ઊંચાઈએ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે 90 ડિગ્રી હશે બરાબર સારું ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ 10મા નંબરનો એમાં આપણને કીધું છે કે પ્રારંભિક ઝડપ
4.9 મીટર પર સેકન્ડ થી એક પથ્થરને બ્રિજ પરથી અધો દિશામાં પડવા દેવામાં આવે છે બરાબર પથ્થર જે ફેંકીએ છીએ આપણે એનો પ્રારંભિક વેગ v0 આપણને આપેલો છે 4.9 મીટર પર સેકન્ડ એક બ્રિજ પરથી પથ્થરને નીચે ફેંકવામાં આવે છે કેટલા પ્રારંભિક વેગથી 4.9 મીટર પર સેકન્ડ એટલે આ v0 છે ને એ આપણે માઈનસ લેવું પડે જો આપણે ઉપર ફેંકતા હો તો પ્લસ બરાબર પણ નીચે ફેંકીએ છે એટલે v0 કેવું આવશે માઈનસ 4.9 મીટર પર સેકન્ડ ઋણ y x દિશામાં છે એટલા માટે બરાબર જો પથ્થરને પાણીમાં પહોંચતા 2 સેકન્ડ લાગે તો બ્રિજની ઊંચાઈ કેટલી હશે આપણે શોધવાનું છે t બરાબર આપણને 2 સેકન્ડ આપેલું છે ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેલો બરાબર તો મુક્ત પતન કરે છે અહીંયા પથ્થર બરાબર તો અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ આપણે વાપરીએ તો d બરાબર v0t plus 1/2 at square બરાબર ગુરુત્વ પ્રવેગની દિશામાં જ આ પદાર્થ છે એ મુક્ત પતન કરે છે પથ્થર બરાબર એટલે a ની જગ્યાએ g લખીએ આપણે એને ઊંચાઈ પૂછી છે એટલે d ની જગ્યાએ હું શું લખું h બરાબર v0t plus 1/2 a ની જગ્યાએ આપણે લખીશું g into t square બધી કિંમત મૂકી દઈએ h બરાબર v0 કેટલું છે માઈનસ 4.9 ગુણ્યા 2 t ની કિંમત પ્લસ 1/2 g એટલે 9.8 into t square 2 નો વર્ગ કેટલો થાય 4 બરાબર છે અહીંયા 2 2 4 એટલે માઈનસ 4.9 ગુણ્યા 2 તો h બરાબર માઈનસ 9.8 પ્લસ 9.8 ગુણ્યા 2 9.8 ગુણ્યા 2 તો h બરાબર કેટલા આવશે 9.8 મીટર બરાબર માઈનસ 9.8 પ્લસ 9.8 એને ગુણ્યા 2 છે બરાબર છે આ બંનેનો ગુણાકાર કરશો પછી એમાંથી આપણે 9.8 બાદ કરીએ તો કેટલા આવે 9.8 જવાબ આવશે બરાબર તો h બરાબર 9.8 મીટર એ આપણો સાચો જવાબ છે બરાબર કેલ્ક્યુલેશન ખાસ અહીંયા પહેલા ગુણાકાર કરવો 9.8 ગુણ્યા 2 કરી અને પછી જે જવાબ આવે એમાંથી તમારે 9.8 બાદ કરી નાખવાના બરાબર એટલે કેટલા વધશે 9.8 આટલા મીટર એ બ્રિજની ઊંચાઈ હશે બરાબર છે તો આ છે 10મા નંબરનો એમસીક્યુ કે જેમાં તમારે બ્રિજની ઊંચાઈ શોધવાની એકદમ સિમ્પલ છે માત્ર આપણે કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું છે બરાબર તો આ 10 એમસીક્યુ સુધી આજે આપણે રાખીએ છીએ આ 10 એ 10 એમસીક્યુ વ્યવસ્થિત જોઈ અને તૈયાર કરજો ન ખબર પડે ત્યાં પૂછ્યો બરાબર આ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ એ હવે આપણે અહીંયા પૂરું કરીએ છીએ લગભગ મોટા ભાગના એમસીક્યુ આપણે આમાં કવર કરી લીધા છે અને દરેકે દરેક રીત પણ આમાં આપણે કવર કરી લીધી છે બરાબર છે હવે નેક્સ્ટ જી નીટના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એની શરૂઆત કરીશું બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત